મિત્રો, તો હવે આપણે પ્રયોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલે સૌપ્રથમ તો આપણે અવલોકનોની નોંધ કરી લઈએ। આપણે પ્રયોગમાં જે સોનોમીટર વાપરવા જઈ રહ્યા છીએ, એ સોનોમીટરમાં જે તાર છે એ તારની લંબાઈ કેટલી છે તો 152 સેન્ટીમીટર, મીટરમાં કેટલી થશે તો 1.52 મીટર થશે, અને જે તારનું દ્રવ્યમાન છે એ 0.710 ગ્રામ, એટલે કે 0.710×10⁻³ કિલોગ્રામ થશે। આ જે બંને કિંમતો છે એ શરૂઆતથી જ આપણને આપી દેવામાં આવેલ હશે। એના પરથી આપણે આ ત્રીજું અવલોકન શોધવાનું રહેશે કે જેમાં એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એમ બરાબર, તો દેખીતું છે કે દ્રવ્યમાન ભાગ્યા લંબાઈ કરવી પડશે, એટલે અંશમાં દ્રવ્યમાન લખી દઈએ અને છેદમાં લંબાઈ લખી દઈએ, બંનેનો ગુણોત્તર કરી નાખીએ, તો ગુણોત્તર કરતા આપણને જવાબ મળે છે 0.467×10⁻³। આ જે કિંમત મળે છે એને જરા આપણે જુદી રીતે લખી દઈએ, 4.67×10⁻⁴। સાત માટે લખ્યું છે, આગળ જે ગણતરી આવશે એ ગણતરીમાં 10⁻⁴ હશે અથવા તો 4.67 હશે, તો એ ગણતરી સરળ થઈ જશે એટલા માટે। ઓકે, ચોથું જે અવલોકન છે તે ગુરુત્વ પ્રવેગ છે, અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો આપણને બધાને ખબર જ છે કે 9.80 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ ક્યુબ। ચાલો, તો આ થઈ ગયા પ્રયોગની શરૂઆતના અવલોકનો। તો હવે આપણે પ્રયોગના સાધનોની યોગ્ય ગોઠવણ કરી દઈશું। ટેબલ ઉપર સોનોમીટર મૂકી દઈશું અને સોનોમીટરની કોઈક એક બાજુએ ઘરઘડી પરથી હેંગર સાથે આપણે વજનિયા લટકાવવાના છે। તો આ ગોઠવણ જ જોઈ લઈએ આપણે। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઇલેક્ટ્રોમેગ્નેટને પાવર સપ્લાય સાથે કેવી રીતે જોડવાનું તે સમજી લઈશું। પાવર સપ્લાય જે અહીં ઉપયોગમાં લેવાના છે તે એસી સોર્સ હોવો જોઈએ, એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ માટેનો હોવો જોઈએ। ડીસી પાવર સોર્સ અહીંયા ઉપયોગમાં લઈ શકાશે નહીં, કારણ કે પ્રયોગમાં તો આપણે એસી પ્રવાહની આવૃત્તિ શોધવા માંગીએ છીએ। ઓકે, તો હવે એના જે બંને ટર્મિનલ છે એ બંને ટર્મિનલને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટના બે ટર્મિનલ સાથે જોડી દેવાના છે, કંઈક આ મુજબ, અને આ પ્રમાણે એની ગોઠવણ આપણે તૈયાર રાખવાની છે। હવે ઇલેક્ટ્રોમેગ્નેટના નીચેના ભાગમાં સોનોમીટર આવે એવી રીતે આપણે સોનોમીટરને ગોઠવી રહ્યા છીએ, એટલે કે મિત્રો આ મુજબ સોનોમીટરને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટના નીચેના ભાગમાં ગોઠવી દઈએ, પણ હજી પણ આપણી જે ગોઠવણ છે તે પરફેક્ટ યોગ્ય નથી। તો તેને પરફેક્ટ કેવી રીતે કરશું તે જરા સમજી લઈએ। સૌપ્રથમ તો આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટ ઉપયોગમાં લીધેલું છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ સોનોમીટરનું જે મધ્ય ભાગ હોય એ મધ્ય ભાગની ઉપરના ભાગમાં હોવું જરૂરી છે, એટલે કે સોનોમીટરની ફૂટપટ્ટી તો 100 સેન્ટીમીટરની હોય, અને 100 સેન્ટીમીટરની ફૂટપટ્ટીના મધ્ય ભાગ એટલે તો લગભગ 50 સેન્ટીમીટર, તો એ 50 સેન્ટીમીટરના ઉપરના ભાગમાં ઇલેક્ટ્રોમેગ્નેટ આવે એવી રીતે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટને ગોઠવી દઈએ। અત્યારે થોડું જમણી તરફ છે, આપણે ખસેડીને લગભગ 50 સેન્ટીમીટરની ઉપરના ભાગ પર ગોઠવી દઈએ। મિત્રો, એક્ઝેક્ટ હોવું જરૂરી નથી, પણ લગભગ 50ની આજુબાજુ હોય તો ચાલશે। હવે સોનોમીટરના જે બંને ટેકાઓ છે એને પણ 50 સેન્ટીમીટરની ડાબી બાજુ અને જમણી બાજુ થોડા અંતર રાખી દેવાના, કે જેથી બંને વચ્ચે લગભગ 5-6 સેન્ટીમીટરનું અંતર રહેશે। આપણે ગોઠવીને જોઈ લઈએ, કંઈક આ મુજબ, એક ટેકાને આપણે ડાબી બાજુ લઈ જઈએ, બીજા ટેકાને જમણી બાજુ લઈ જઈએ। મિત્રો, હવે આ જે સોનોમીટરનો તાર છે એનાથી આ ઇલેક્ટ્રોમેગ્નેટ કેટલું દૂર હોવું જોઈએ, તો લગભગ 6-7 મિલીમીટર જેટલું દૂર હોય તો ચાલશે, તો એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટને એના સ્ટેન્ડ ઉપર ગોઠવવાનું રહેશે। અહીં લગભગ 5-1 મિલીમીટરનું અંતર ગોઠવીને દર્શાવેલું છે। વિદ્યાર્થી મિત્રો, બીજી પણ એક બાબતની નોંધ લઈ લઈએ આપણે, કે હવે જ્યારે આપણે રીડિંગ લેવા જઈશું ત્યારે પ્રયોગ દરમિયાન આપણને આ બે ટેકા વચ્ચેનું અંતર માપવાની જરૂર પડશે, તો એ અંતર કેવી રીતે માપીશું? તો અહીં ધ્યાનપૂર્વક જોઈએ તો આ જમણી બાજુના ટેકા પાસે કાળા રંગનો કાપો છે, એ કાળા રંગનો કાપો જે છે તે ફૂટપટ્ટી પર 55.1 સેન્ટીમીટર દર્શાવે છે, જ્યારે ડાબી બાજુમાં પણ એ જ પ્રમાણે એ જે કાપો છે એટલે કે ટેકાનું જે ફૂટપટ્ટી પરનું સ્થાન છે તે 46.3 સેન્ટીમીટર છે। એટલે દેખીતું છે કે બે ટેકા વચ્ચેનું જો અંતર આપણે માપવું હોય તો 55.1 - 46.3 કરી દઈશું, અને જે પણ જવાબ મળે એ શું મળશે, તો બે ટેકા વચ્ચેનું અંતર થશે। તારનો એક છેડો ઘરઘડી પરથી પસાર કરી તારના બીજા છેડે જાણીતું દ્રવ્યમાન લટકાવી દઈશું, કંઈક આ મુજબ, અત્યારે આપણે 200 ગ્રામ દળ લટકાવેલું છે, જરૂરિયાત મુજબ અહીં વજનના અથવા તો વજનની આપણે બદલી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડિંગ લેવાનું શરૂ કરીએ છીએ,
પણ પહેલા ચેક કરી લઈએ કે આ જે ટાર છે એ ટારના છેડે કેટલું દળ લટકાવેલું છે. તો અત્યારે આપણે 100 ગ્રામ જેટલું દળ લટકાવેલું છે, એટલે પ્રથમ રીડિંગની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 100 ગ્રામનું દળ અને આપણે પાવર સોર્સ જે છે તેની સ્વિચ ઓન કરી દઈએ. પાવર સોર્સની સ્વિચ ઓન કર્યા બાદ આપણી નજર ઇલેક્ટ્રોમેગ્નેટની નીચેના આ ભાગમાં રાખવાની છે. અહીં તારમાં વાઇબ્રેશન આવે છે કે નહીં તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. પણ ક્યારે? તો આ જે બે ટેકાઓ છે તે બંનેને હળવે હળવે બંને તરફને એકબીજાથી દૂર લેતા જઈશું, ખસેડતા જઈશું, કંઈક આ પ્રમાણે એકદમ ધીમેથી. અને આપણું ધ્યાન ક્યાં આપવાનું છે? તો આ ભાગ પાસે. એટલે આપણે તારને સરકાવતા જઈશું અને નજર ઇલેક્ટ્રોમેગ્નેટના નીચેના ભાગમાં જે તાર આવેલો છે એ ભાગમાં જોઈશું, એમાં કંઈક વાઇબ્રેશન આવે છે કે નહીં એ શોધવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો તારમાં થોડું થોડું વાઇબ્રેશન આવતું હોય તેવું લાગે છે. જુઓ, હવે વાઇબ્રેશન થોડું વધ્યું છે. હજી ટેકાઓને થોડા દૂર લઈ જઈએ. ટેકાઓને હજી વધારે દૂર લઈ જઈએ તો વાઇબ્રેશન ઓછું થઈ જાય છે, એટલે આપણે પાછું નજીક લાવી દઈએ. અને ટેકાઓને એ જગ્યા પર રાખવાનું કે તારમાં મહત્તમ વાઇબ્રેશન આપણને જણાય. આ મહત્તમ વાઇબ્રેશન જણાઈ ગયા પછી આ બે ટેકાઓ જે છે એ બે ટેકાઓ વચ્ચેનું અંતર આપણે લખવાનું છે. તો કેવી રીતે લખીશું જોઈ લઈએ કે જમણી બાજુનો ટેકો એ માપપટ્ટી પાસે કેટલા અંતર પાસે છે. તો જમણી બાજુનો ટેકો એ 62.2 સેન્ટીમીટર પાસે છે. એવી જ રીતે હવે ડાબી બાજુના ટેકા પાસે જઈએ, એ 36.6. એટલે હવે અંતર લખવા માટે 62.2 - 36.6 આ ગણતરી કરી દઈશું. અને એ ગણતરી થઈ જાય એટલે આપણે હવે અવલોકન કોઠામાં લખી દઈએ. તો આ રીતે આપણું આ પ્રથમ રીડિંગ પૂર્ણ થયું. મિત્રો, હવે બીજું રીડિંગ લેવાનું છે. તો બીજું રીડિંગ લેવા માટે આ તારના છેડે 100 ગ્રામના સ્થાને કેટલું દળ મૂકી દઈએ? બીજું 100 ગ્રામ, એટલે કે કુલ 200 ગ્રામ દળ મૂકી દઈશું. અને હવે રીડિંગ લેવાનું શરૂ કરીએ. આ ટેકાઓ ક્યાં રાખ ગોઠવેલા છે અત્યારે આપણે? તો પ્રથમ રીડિંગ એટલે તારના છેડે જ્યારે 100 ગ્રામ દળ હતું ત્યારે જે રીડિંગ આવેલું હતું તે રીડિંગ વખતે જ્યાં ટેકાઓ હતા ત્યાં આપણે અટકી ગયા છે. અને પછી તારના છેડે આપણે 200 ગ્રામ દળ મૂકી દીધું, એટલે હવે 200 ગ્રામ દળ માટે ટેકાઓને ખસેડવાની શરૂઆત અહીંથી જ કરવાની. ક્યાંથી? તો પ્રથમ રીડિંગ વખતે જ્યાં અટકેલા હતા ત્યાંથી હવે એને આગળ હજી વધારે દૂર તરફ સરકાવતા જઈશું, ધીમે ધીમે જોઈએ. તો મિત્રો, હવે મહત્તમ આવર્તન આવી જાય છે, તારમાં મેક્સિમમ વાઇબ્રેશન આપણને અહીં જોવા મળે છે. તો હવે અટકી જઈએ અને ફરીથી પહેલા રીડિંગ વખતે કર્યું તેમ જ જમણી બાજુનો જે ટેકો છે એ જમણી બાજુના ટેકાનું માપ ફૂટપટ્ટી પર કેટલું છે એ વાંચી લઈએ, એવી રીતે ડાબી બાજુના ટેકાનું માપ માપી લઈએ અને પછી બંનેની બાદબાકી કરીને કે તફાવત લઈ લઈએ. તો હવે જોવા જઈએ તો જમણી બાજુનો ટેકો જે છે એ 66.1 સેન્ટીમીટર અને ડાબી બાજુનો જે ટેકો છે 33 સેન્ટીમીટર. એટલે 66.1 - 33 કરી નાખીએ એટલે આપણને જવાબ મળશે 33.1 સેન્ટીમીટર. તો એ અવલોકન કોઠામાં લખી દઈએ. તો મિત્રો, આ જ રીતે હવે આગળ વધવાનું છે. તારના છેડે આપણી પાસે જે 200 ગ્રામ વજન છે તેની જગ્યાએ કેટલું કરશું હવે? 300 ગ્રામ. અને પછી આ ટેકાઓને ખસેડીએ. ત્યારબાદ 300 ગ્રામ પછી કેટલું કરશું? 400 ગ્રામ. ત્યારબાદ 500 ગ્રામ. આ પ્રમાણે આપણે બધા જ રીડિંગો લઈ લઈએ અને કોષ્ટકમાં લખી દઈશું. તો મિત્રો, કોષ્ટકમાં રીડિંગો લખાઈ ગયા આપણે હવે પ્રથમ પ્રયત્ન માટેના રીડિંગો લખાઈ ગયા છે. તો હવે આ જ પ્રમાણે નવેસરથી કરશું. નવેસરથી એટલે આ બંને જે ટેકાઓ છે બંને ટેકાઓને વળી પાછા 50ની નજીક લાવી દઈએ. ટારના છેડે જે દળ લટકાવેલું છે અત્યારે એનો ફેરફાર કરીને હવે ફરીથી 100 ગ્રામ કરી દઈએ.
અને ફરીથી આ જ પ્રમાણે રીડિંગો લઈશું. તટે જે રીડિંગ આવશે તેને આપણે બીજા પ્રયત્નના ખાનામાં લખી દઈશું. મિત્રો, આપણે રીડિંગ લેવાઈ ગયા એટલે હવે કોષ્ટકમાંની ગણતરીઓ કરશું. તેમ છતાં જરા ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે રીડિંગ કેવી રીતે લીધા છે તે. સૌપ્રથમ આપણે હેંગરનું વજન સહિત જે દ્રવ્યમાન હતું તારના છેડે લટકાવેલું હતું 100 ગ્રામ એટલે કે કિલોગ્રામમાં 0.100. એના માટે પ્રથમ પ્રયત્નનું રીડિંગ એ તો આપણે જોયું જ છે કેટલું મળ્યું હતું, 25.6 સેન્ટીમીટર. એવી જ રીતે એ હેંગર પાસે બીજા 100 ગ્રામ ઉમેરી દીધા એટલે કે 200 ગ્રામ એટલે કે 0.200 કિલોગ્રામ દળ લટકાવતા આપણને બીજું અવલોકન મળ્યું હતું 33.1. ત્યાર પછી એવી રીતે વજનને બદલતા ગયા અને રીડિંગ આપણને મળતા ગયા 40.2, 45.8, 51.8. આપણે પ્રથમ વખત આ જે ગોઠવણ કરી એના માટેના અવલોકનો મળી ગયા છે. હવે આ જે પ્રયોગ કર્યો એ જ પ્રયોગ આપણે બીજી વખતે કરવાનો છે. બીજી વખતે કરવાનો એનો મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટ નીચેના ભાગમાં જે 2 ટેકા હતા સોનોમીટરના તાર પાસે, બંને ટેકાને વળી પાછા 50ની નજીક લઈ લેવાના અને દળ કેટલું નક્કી કરી દેશું તો 100 ગ્રામ એટલે કે 0.100 કિલોગ્રામ, અને ફરીથી રીડિંગ લઈશું, ફરીથી ગોઠવણ કરશું. એટલે ફરીથી રીડિંગ લઈશું તો આ પ્રમાણેના આપણને રીડિંગ મળ્યા છે. 0.100 માટે 22.4, ત્યારબાદ 0.200 માટે 32.4, ત્યાર પછી 0.300 માટે 40.8, 0.400 માટે અને એવી રીતે 0.500 કિલોગ્રામ માટે 52.8. એટલે આ પ્રમાણેના આપણને અવલોકનો મળી ગયા છે. અવલોકનો મળી ગયા પછી હવે આપણે ગણતરી કરશું. આ બીજી કોલમ જે બાકી રહી ગઈ છે એમાં જોઈએ તો બીજી કોલમ માટે આપણે તણાવ બળ શોધવાનું છે, ને એ કેટલું છે, ટી બરાબર એમ જી, એમ કેપિટલ એમ એટલે 0.100 ગુણ્યા જી એટલે આપણે ગુરુત્વ પ્રયોગ કરીએ તો આ ગુણાકાર કરી નાખીએ 0.100 × 9.8, એટલે અહીં જવાબ આપણને મળે છે 0.980. એવી જ રીતે 0.200 × ગુરુત્વ પ્રયોગ જી કરીએ એટલે અહીં જે જવાબ મળે છે એ 1.96 મળે છે. એ જ પ્રમાણે 0.300 × 9.8 કરીએ તો એ જવાબ મળશે આપણને 2.94. એવી જ રીતે આગળના અવલોકનોમાં 3.92 અને 4.90. આ બીજી કોલમ થઈ ગઈ. ત્યાર પછીની જે એક કોલમ છે તેમાં સરેરાશ લખેલું છે કે સરેરાશ એટલે કે પ્રથમ પ્રયત્ન અને બીજા પ્રયત્ન માટેની જે તારની લંબાઈ મળી એનું સરેરાશ આપણે શોધી કાઢવાનું છે. તો શોધી કાઢીએ, પ્રથમ અવલોકન માટે 25.6 × 22.4 / 2 કરશું તો એ જે જવાબ મળે છે તે 24.0. એવી જ રીતે બીજા રીડિંગ માટે 33.1 અને 32.4 એનું જે સરેરાશ મળે છે તે 32.75 મળે છે. એવી જ રીતે ત્રીજા રીડિંગ માટે ત્રીજા રીડિંગનું જે સરેરાશ છે તે 40.5 મળે છે. ત્યાર પછીના અવલોકન માટે 46.4 મળે છે અને છેલ્લા અંતિમ અવલોકન માટે 52.3 મળે છે. પછી એનું સરેરાશ, ઓકે સરેરાશ તો આપણે શોધ્યું જ છે પણ એ સેન્ટીમીટરમાં હતું, હવે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવાનું છે. મીટરમાં કન્વર્ટ કરવાનું એટલે 100 વડે ભાગીને આપણે લખી દઈએ તો 24 ને 100 વડે ભાગતા આપણી પાસે કિંમત મળશે 0.240. એવી જ રીતે પછીના રીડિંગ માટે 3275, ત્યાર પછી 0.405, ત્યાર પછી 0.464 અને અંતિમ 0.523. મતલબમાં અહીંયા જે આપણે લખેલા છે તે સેન્ટીમીટરમાં છે, જ્યારે પછીની કોલમમાં આપણે મીટરમાં કન્વર્ટ કરીને લખી દીધા છે. અહીં જે કિંમત આવી તેને 100 વડે ભાગીને આપણે લખી દીધી છે. ઓકે, ત્યાર પછીની જે કોલમ છે તેમાં V શોધવાના છે. એનું સૂત્ર પણ આપેલું છે કે 1/2L√T/M. તો આ ગણતરી જોઈએ. પ્રથમ રીડિંગ માટે આપણે આ ગણતરી સમજી લઈએ. પ્રથમ રીડિંગ માટે ટીનું મૂલ્ય કેટલું લેવાનું છે તો 0.980. સ્મોલ એમનું મૂલ્ય કેટલું લેવાનું છે તો અહીં આપણે શોધી રાખેલું છે 4.67 × 10⁻⁴. તો સૂત્રમાં આપણે કિંમતો મૂકીને ગણી જોઈએ. પ્રથમ રીડિંગમાં 1/2L એટલે 2 લખી દઈએ, એલની કિંમત લખવાની છે તો એલની કિંમત પ્રથમ રીડિંગ માટે એલની કિંમત આપણી પાસે અહીંયા છે 0.240, તો લખી દઈએ 0.240. વર્ગમૂળમાં જે કિંમતો છે તે વર્ગમૂળમાં અંશમાં કેટલા લખવાના છે તો મિત્રો ટી, પ્રથમ અવલોકન માટે ટી કેટલા છે તો 0.980, તો લખી દઈએ 0.980. છેદમાં સ્મોલ એમની કિંમત અત્યારે જોયું એ પ્રમાણે
એ જે કિંમત છે તે 4.67 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ સ્મોલ m ની કિંમત. તો એ પણ અહીં ગણતરીમાં મૂકી દઈએ આપણે કે એ જે કિંમત છે તે 4.67 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 4. આ આખોની ગણતરી કરી નાખી, ગણતરી કરશું એટલે આપણને જવાબ મળે છે 95.40. આ પ્રથમ અવલોકનનો જવાબ થયો. એવી જ રીતે બીજા અવલોકન, ત્રીજા અવલોકન, ચોથું અને પાંચમું અવલોકન, આ દરેકે દરેક જે અવલોકન મળ્યા એના જવાબો અહીં કોષ્ટકમાં લખી દઈશું. પ્રથમ અવલોકન માટે મળે છે 95.40, બીજા અવલોકન માટે મળે છે 98.46, ત્યાર પછી 97.90, ત્યાર પછી મળે છે 98.66 અને પાંચમા રીડિંગ માટે મળે છે 97.92. તો મિત્રો હવે આ પાંચ અવલોકનો મળી ગયા, પાંચ જવાબો મળ્યા એટલે આગળના સ્ટેપમાં આપણે એનું સરેરાશ કરી નાખીએ. વીનું સરેરાશ મૂલ્ય કેટલું મળે છે? તો આ પાંચે પાંચનો સરવાળો ભાગ્યા પાંચ, પાંચે પાંચનો સરવાળો કરીને ભાગ્યા પાંચ કરતા જવાબ મળે છે 97.668 મળે છે. ઓકે, તો હવે માટે ગણતરી પરથી એસી પુરવઠા સપ્લાયની આવૃત્તિ કેટલી મળે છે તો એ ગણી નાખીએ. એનું જે સૂત્ર છે તે F=V/2. વીની કિંમત મળે છે 97.668/2. આ ગણતરી કરતા આપણને અહીં જવાબ મળે છે 48.834 હર્ટ્ઝ મળે છે. મિત્રો તેથી આપણે જે ઉપયોગમાં લીધેલો છે એ જે એસી પુરવઠા અથવા એસી પાવર સપ્લાય છે તેની આવૃત્તિ મળે છે 48.834 હર્ટ્ઝ. હવે આપણે આલેખ પરથી આવૃત્તિ શોધવાની છે, તો આલેખ આપણે દોરવાનો છે L સ્ક્વેર વિરુદ્ધ Tનો. તો કોષ્ટકમાં જરા જોઈ લઈએ આપણી પાસે L સ્ક્વેર અને T કોષ્ટકમાં છે કે કેમ. તો કોષ્ટકમાં જોવા જઈએ તો ત્રીજી કોલમમાં તણાવ બળતી આપેલું છે ને સરેરાશ L છે, પરંતુ L સ્ક્વેર નથી આપેલા. તો આ આલેખ દોરવા માટે આપણે એક વધારાની કોલમ અહીંયા બનાવી લઈએ કે જેમાં લખી દઈશું આપણે L સ્ક્વેર. એટલે દેખીતું છે કે એનો એકમ કેટલો થવાનો છે, સેન્ટીમીટરનો વર્ગ. અને L જે છે તે બધાનો વર્ગ શોધી કાઢે, જેમ કે પ્રથમ કેટલા છે તો 0.240, તો 0.240 × 0.240 કરીએ એટલે કે એનો વર્ગ કરીએ તો એની જે કિંમત મળે છે એ લખી લઈએ 0.057. એવી જ રીતે ત્યાર પછી જે બીજું અવલોકન છે તે બીજા અવલોકનનો પણ વર્ગ કરી નાખીએ, એટલે કે બીજા અવલોકનમાં જે L છે તેનો વર્ગ કરીએ તો એ જવાબ મળે છે 0.107. એવી રીતે ત્રીજા અવલોકનમાં 0.164, પછીના અવલોકનમાં 0.215 અને છેલ્લા અવલોકનમાં કે જેમાં 0.523 છે એનો વર્ગ કરતા કિંમત મળશે 0.273. તો હવે આપણી પાસે બધી કિંમતો ભેગી થઈ ગઈ, એટલે કે L સ્ક્વેર કે જેને આપણે y અક્ષ ઉપર લેવાના છે અને કે T જેને આપણે x અક્ષ ઉપર લેવાના છે, આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને હવે આપણે ગ્રાફ દોરી લઈએ. L સ્ક્વેર વિરુદ્ધ Tનો આલેખ દોરવાનો છે. સૌપ્રથમ x અક્ષ ઉપર આપણે T લેવાના છે, એના માટેની કિંમતો કઈ નક્કી કરવી અથવા એનું પ્રમાણમાં કયું નક્કી કરવું તે જરા જોઈ લઈશું. Tના જે મૂલ્ય છે તે જોવા જઈએ તો ઓછામાં ઓછું 0.98 અને વધારેમાં વધારે 4.90 છે. એટલે ગ્રાફ પેપર ઉપર આપણે x અક્ષ ઉપર 0.98 અને વધારેમાં વધારે 4.90 ને આધારે આપણે પ્રમાણમાં લખી દઈએ. તો તે પ્રમાણમાં કંઈક આ મુજબનું આપણે લખી શકીશું. x અક્ષ ઉપર તણાવ બળતી કે જેનો એકમ ન્યૂટન છે તેના માટે આપણે 2 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન લઈએ છીએ. બીજા 2 સેન્ટીમીટર બરાબર બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું ન્યૂટન થશે. મતલબમાં કે 2 સેન્ટીમીટર બરાબર જો 1 હોય તો 1 સેન્ટીમીટર એટલે કે ગ્રાફ પેપર પર 1 ખાનું 1 સેન્ટીમીટર બરાબર કેટલા ન્યૂટન થવાના, 0.5 ન્યૂટન. તો એને આપણે પ્રમાણમાપમાં લખી દઈશું કે પ્રમાણમાપ x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 0.5 ન્યૂટન લઈએ છીએ. તો હવે એવી જ રીતે y અક્ષ ઉપર શું પ્રમાણમાપ લઈશું તે જરા વિચારીએ. y અક્ષ માટેના જે આપણી પાસે અવલોકનો છે એ અવલોકનોમાં તો L સ્ક્વેર લેવાનું છે. તો L સ્ક્વેરની કિંમત 0.057 થી 0.272 સુધી છે. ગ્રાફ પેપર ઉપર રીડિંગ લેવાની સરળતા ખાતર થોડી વાર માટે આને આપણે પોઈન્ટને સમજીશું નહીં, એટલે કે 0.057ની જગ્યા માત્ર 57, માત્ર 107, માત્ર 164, 272 એવી રીતે વાંચીશું કે જેથી ગ્રાફમાં બિંદુઓ મૂકવામાં સરળતા રહેશે. તો એ પ્રમાણે હવે જોવા જઈએ તો y અક્ષ ઉપર આપણે કંઈક આ પ્રમાણે પ્રમાણમાપ લઈ લઈએ છીએ કે 1, 2, 3, 4 અને 5
એક ખાના બરાબર 20 એટલે કે 0.020, બીજા ખાના બરાબર 0.040, એવી જ રીતે 0.07, 0.080 એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 0.020 માટે અહીં પ્રમાણમાં લખી દઈશું કે y અક્ષ ઉપર તો 1 સેન્ટીમીટર બરાબર 0.020 અને આપણે y અક્ષ ઉપર શું લીધું છે, કઈ ભૌતિક રાશિ છે તો L² એટલે એનો એકમ કયો છે મીટર સ્ક્વેર, તો અહીં પ્રમાણમાં આપણે લખી દઈએ કે 0.1 સેન્ટીમીટર બરાબર 0.020 મીટર સ્ક્વેર. તો ગ્રાફ દોરવા માટેનું પહેલું સ્ટેપ પોઈન્ટ પ્રમાણમાં નક્કી કરવાનું, એ પ્રમાણમાં નક્કી કરવાનું કામ આપણું પૂરું થયું. હવે ગ્રાફમાં બિંદુઓ મૂકવાના છે, તે બિંદુઓ મૂકવાનું જરા જોઈ લઈએ. પ્રથમ રીડિંગથી શરૂઆત કરીએ આપણે. પ્રથમ રીડિંગ માટે L² ની કિંમત કેટલી છે મિત્રો, 0.057, ને એના અનુરૂપ T ની જે કિંમત છે તે 0.980, એટલે કે y અક્ષ ઉપર 0.057 એટલે કે 57 શોધવાના છે અને x અક્ષ ઉપર 0.98 શોધવાના છે. તે બંને બિંદુઓને આપણે શોધી લઈએ. તો y અક્ષ ઉપર 0.057 40 50 અને 7 કરતા થોડા આગળ 0.057 આપણે શોધી લીધા છે, એવી જ રીતે 0.98, L² 0.057 અને T ની કિંમત 0.98, X અક્ષ અને Y અક્ષ ઉપર શોધી લીધી. બંનેને ભેગા કરીએ અને જ્યાં ભેગા થતો હોય ત્યાં આપણે ગ્રાફનું બિંદુ મૂકી દઈએ. એવી જ રીતે બીજા અવલોકન માટે, બીજા અવલોકન માટે જોવા જઈએ તો બીજા અવલોકન માટે L² 107 છે અને T ની કિંમત 1.96 છે, એને પણ ગ્રાફમાં જોઈ લઈએ. T ની કિંમત 1.96, 2.0 કરતા સહેજ આગળ, એક કાપા આગળ, અને એવી જ રીતે 0.107 y અક્ષ ઉપર 100, 110, 120, 110 કરતા એક કાપો કે 1.5 કાપા જેટલું થોડું આગળ લઈ લઈશું અને બંને જ્યાં ભેગા મળે ત્યાં બિંદુ મૂકી દઈએ. એટલે આ થયું બીજું અવલોકન. તો મિત્રો બે અવલોકનો માટે આપણે સમજી લીધું, એવી જ રીતે પછી આપણે ત્રીજું રીડિંગ માટેનું પોઈન્ટ મૂકી દઈએ, ત્યાર પછી ચોથા રીડિંગ માટેનું પોઈન્ટ મૂકશું, ત્યારબાદ પાંચમા રીડિંગ માટેનું પોઈન્ટ મૂકી દઈએ. તો પાંચે પાંચ રીડિંગ માટેના બિંદુઓ મુકાઈ ગયા. તો હવે પાંચે પાંચ બિંદુઓ માટેના રીડિંગ, પાંચે પાંચ રીડિંગ માટેના બિંદુઓ મુકાઈ ગયા, તો હવેનું નેક્સ્ટ સ્ટેપ જે છે તેમાંથી પસાર થતી આપણે સીધી રેખા દોરવાની છે. મિત્રો બિંદુઓ મુકાઈ ગયા એટલે હવેનું પછીનું જે કામ છે તે શક્ય તેટલા બધા બિંદુઓમાંથી પસાર થતી સુરેખા દોરવાનું. એટલે આપણે ઉત્પત્તિને એવી રીતે મૂકવાની કે શક્ય તેટલા વધારે બિંદુઓનો રેખા પર સમાવેશ થાય. આપણે આ પ્રમાણે કંઈક રેખા રેખા પર શક્ય તેટલા વધારે બિંદુ આવે તેવી રીતે ઉત્પત્તિ મૂકી દઈએ અને રેખા દોરી લઈએ છીએ. અહીં જોવા જઈએ તો લગભગ બધા જ બિંદુઓનો સમાવેશ આ સુરેખા પર થતો છે. આપણે આ પ્રમાણે રેખાને દોરી દઈએ. આ સુરેખા દોરાઈ ગયા પછીનું જે બીજું કામ છે તેમાં આપણે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. એના માટેના કાટકોણ ત્રિકોણના બે અંત્ય બિંદુઓ A અને C નક્કી કરવાના છે. A અને C આ રેખા પર નક્કી કરવાના છે. પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે A અને C નક્કી કરીએ ત્યારે પ્રયોગના જે અવલોકનો એટલે કે રીડિંગ આવેલા છે એ રીડિંગ પરના તે બિંદુ ન હોવા જોઈએ, રેખા પર ન હોવા જોઈએ, પરંતુ આ રીડિંગ ન હોવા જોઈએ. તેથી આપણે કોઈક એકાદ બિંદુ ઉપરના ભાગમાં લઈ લઈશું, એને ચોરસ નિશાની આપી, રીડિંગના જે અવલોકનો છે તેને આપણે ગોળ નિશાની કરેલી છે. ઉપરના ભાગમાં લીધું પછી નીચેના ભાગમાં બીજું કોઈક બિંદુ લઈ લઈએ, તેને આપણે ચોરસ ખાનામાં દર્શાવી દઈશું. ઉપર જે નામ બિંદુ લીધું તેનું નામ આપી દઈશું A, નીચે તરફ નામ આપીશું C. હવે એ બંનેને જોડતો કાટકોણ ત્રિકોણ બને એવી રીતે રેખાઓ દોરી દઈશું, કંઈક આ મુજબ. કાટખૂણાનું નામ આપી દઈશું B. તો મિત્રો ખ્યાલ આવી ગયો ને કાટકોણ ત્રિકોણ કેવી રીતે બનાવવાનું છે તે. આપણે સુરેખા જે મળે છે તે સુરેખા પર કોઈક નવા બે બિંદુઓ ધ્યાન પર લેવાના, જેને A અને C નામ આપો અને એ બંનેને જોડે તેવી રીતે કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું. કાટકોણ ત્રિકોણ બની ગયા પછી આપણે ઢાળ શોધવાનો છે. તો ઢાળ શોધવા માટેની શરત કઈ, ઢાળ શોધવા માટેનું સૂત્ર કયું છે તો જોઈ લઈએ કે L² / T is equal to ઢાળ, અને ઢાળ બરાબર તો AB / BC. હવે અહીં જોવા જઈએ તો AB ની કિંમત આપેલી છે, કે AB કયા લેવાના અને BC કયા લેવાના. AB જોવા જઈએ તો ગ્રાફમાં જોવા જઈએ તો AB જે છે તે y અક્ષને સમાંતર છે, તેથી A અને B ની કિંમતો y અક્ષ પરથી લેવાની છે.
તો જોઈ લઈએ કે એની કિંમત વાયક્ષ ઉપર કેટલી મળે છે, તો 0.300 મળે છે। તેથી અહીં સૂત્રમાં લખી રહીએ કે AB / BC માં A ની જે કિંમત છે તે 0.300 ઓછા B ની કિંમત। B ની કિંમત પણ અહીં જોઈ લઈએ તો B ની જે કિંમત મળે છે તે ધ્યાનપૂર્વક જોતા 0.60 / 3 તો હવે જે જવાબ મળે છે તે 0.0533। મિત્રો, ધારની કિંમત આપણને મળી ગઈ છે 0.0533। હવે એના પરથી v શોધવાના છે √1/4m × ધાર। તો કિંમત લખી દઈએ, સૌપ્રથમ તો આપણે વર્ગમૂળની નિશાની કાઢીએ 1/4। m એટલે તો એકમ લંબાઈ દીઠ દળ 4.67 × 10⁻⁴। ધાર, ધારની કિંમત મળે છે 0.0533 બરાબર। ગણતરી કરીએ તો ગણતરી કરતા આનો જે જવાબ મળે છે તે 100.189 મળે છે। મિત્રો, ધ્યાન રાખીશું કે આ જે કિંમત મળે છે તે વીની કિંમત મળે છે। હજી તો આવૃત્તિ શોધવાની બાકી છે। આવૃત્તિ બરાબર વી / એફ। વી ની કિંમત તો અહીં આપણે શોધી કાઢી, કેટલી છે તો 100.189 / 2। 100.189 / 2 કરતા આપણને જવાબ મળે છે 50.0945। તો આ પ્રમાણેનો આપણને જવાબ મળી જાય છે। આપણને બીજી રીતે આવૃત્તિ મળી ગઈ। બીજી રીતે એટલે કહી તો આલેખ પરથી આવૃત્તિ મળે છે। તો હવે અંતિમ તબક્કામાં આપણે પરિણામ લખવાનું છે। પ્રથમ પરિણામ જે છે તે ટી અને એલ સ્ક્વેર વચ્ચેનો આલેખ। ટી અને એલ સ્ક્વેર વચ્ચેનો આલેખ આપણને કેવો મળે છે તો સુરેખ મળે છે। બીજું જે છે તે એસી પુરવઠા સપ્લાયની આવૃત્તિ ગણતરી પરથી। ગણતરી પરથી આપણને આવૃત્તિ કેટલી મળી છે એ જરા જોઈ લઈએ। તો ગણતરી પરથી આવૃત્તિ મળી હતી 48.834। એ લખી દઈએ કે 48.834 હર્ટ્ઝ। એવી જ રીતે એસી પુરવઠાની આવૃત્તિ આલેખ પરથી, આલેખ પરથી કેટલી મળે છે મિત્રો, એ મળે છે 50.0945। તો આ પ્રમાણે આપણને બંને પરિણામો મળી જશે। મિત્રો, અહીં જે જવાબો મળે છે તે ખરેખર કેટલા મળવા જોઈએ તો 50 હર્ટ્ઝ મળવા જોઈએ છે, જ્યારે આપણને ગણતરી પરથી અને આલેખ પરથી થોડા જુદા મૂલ્યો મળે છે। પણ દેખીતું છે કે પ્રાયોગિક રીતે આપણે શોધીએ છીએ એટલે એમાં થોડો તફાવત, સાચા મૂલ્યો સાથે થોડો તફાવત આવવાની શક્યતા રહેલી હોય છે।